મારું નામ રાહુલભાઈ રેધનભાઈ બોરીચા છે. હું વોર્ડ નંબર 6નો કોર્પોરેટર છું. મારે ત્યાં વાંબે આરોગ્ય કેન્દ્ર કરીને યુએસસી સેન્ટર આવેલું છે અને હું ચૂંટાણો નહોતો તે પહેલાંથી પણ અહીંયા ડૉક્ટરોની બહુ જાજી સમસ્યા રહે છે. ગયા 3 વર્ષ થયા તો મેં ધરાળથી અહીંયા ડૉક્ટરની નિમણૂક કરાવેલી છે અને અમારા આ વિસ્તારમાં ઓછામાં ઓછા 18 થી 19 હજાર સ્લમ એરિયાવાળા માણસો રહે છે અને તોય અહીંયા માત્ર એક જ ડૉક્ટરની નિમણૂક કરેલી છે. અમે અવારનવાર કમિશનર સાહેબને અને ડીએમસી સાહેબને રજૂઆત કરેલી છે, આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ અમારે અહીંયા વધારે ડૉક્ટરોની જરૂર છે, તો પણ તે અહીંયા કોઈ બીજા ડૉક્ટરોની નિમણૂક કરતા નથી. અને જ્યારે અમારા આ વિસ્તારના જે ડૉક્ટર ભરત બથવાર છે એમને ક્યાંય પણ ટ્રેનિંગમાં જવાનું હોય કે બીજે ક્યાંય ડ્યુટીમાં સોંપી હોય ત્યારે એમના બદલે જે કોઈ વ્યક્તિને ચાર્જ આપવામાં આવે છે એ કોઈ દિવસ અહીંયા હાજર થતા જ નથી. અને જ્યારે આરોગ્ય અધિકારીને પણ અમે પૂછીએ છીએ કે ભાઈ અહીંયા કોને ચાર્જ આપ્યો છે કે એના વિરુદ્ધ એક્શન લ્યો તમે, તો પણ કોઈ જવાબ દેવામાં આવતો નથી. બરોબર છે, કારણ એવું દેવામાં આવે છે કે અહીંયા ભાઈ સ્લમ વિસ્તારમાં સ્લમના માણસો રહીએ છે બધા, તો એ લોકો અમારી સાથે વર્તન સારું નથી કરતા, એટલા માટે કે અમે અહીંયા કોઈ દિવસ આવશું નહીં. તમારે જ્યાં રજૂઆત કરવી અહીંયા રજૂઆત કરશું. અહીંયા સ્લમ વિસ્તાર છે, ઓછામાં ઓછો 50, 60, 100 એનો કોઈ ફિક્સ આંકડો ન રહીએ, પણ અહીંયા સ્લમ વિસ્તારના કારણે બહુ જાજા બીમારીના કેન્દ્ર બનતા હોય છે કેસો. સોડભાઈ જે હું વોર્ડ નંબર 6ની અંદર અમારે એકમાત્ર આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જ્યાં સ્લમ વિસ્તાર આવેલો છે અને બહુ ભીડભાડ અને અતિ સંવેદનશીલ, કે જેમ કહેવામાં આવે કે અહીંયા 15 થી 18 હજારની વસ્તી છે, એમાં દલિતોની વસ્તી ખાસ કરીને જાજી છે. અને જ્યારે પણ અમે રજૂઆત કરી છે જનરલ બોર્ડની અંદર, અમારા કોર્પોરેટર તરીકે અમે જનરલ બોર્ડની અંદર આ પ્રશ્ન ઉપાડેલો હતો કે ભાઈ અમારા આરોગ્ય કેન્દ્રની અંદર તમે ડોક્ટરની વધારો, કે દાખલા તરીકે આપણે એક જ ડોક્ટર છે, જ્યારે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની અંદર 3-3 થી 4-4 ડોક્ટર છે જ્યાં ડોક્ટરની જરૂર નથી, અને જ્યાં ખરેખર અમારે વોર્ડ નંબર 6ની અંદર વાંબે આવાસ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની જરૂર છે, ત્યાં એક પણ ડોક્ટર હાલની તકે હાજર નથી. જે એક સાહેબ છે એ રજા ઉપર છે, તો એની જગ્યાએ બીજો કોઈ પણ ડોક્ટરે ચાર્જ સંભાળેલ નથી. જેથી કરી અમારે સ્લમ વિસ્તારના અને આ વિસ્તારના માણસો ગરીબ છે જેને ખરેખર આરોગ્યની જરૂર છે, એ માણસોને અહીંયા કોઈ પણ જાતની આરોગ્ય સેવા જળતી નથી.